राजपूतों आक्रोश आसमाने। राज्य में सतत वो विरोध क्या कुपवास, क्या नीक्या रथ છેલ્લા અનેક દિવસોથી રાજપૂતો રણે ચડ્યા છે કોઈ પણ ભોગે સ્થિતિ થાળે પડતી નથી ઉલટાનું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ વધી રહ્યા છે રાજપૂતોનો વિરોધ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ આસમાને પહોંચી રહ્યો છે રાજ્યમાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં નારાજગીના રૂપે વિરોધ પ્રદર્શન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્યાંક મહિલાઓ દ્વારા ઉપવાસ કરાયા તો પછી ક્યાંક ધર્મરથ પણ કાઢવામાં આવ્યા ચૂંટણીને હવે માત્ર તેર દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ દ્રશ્યો ચિંતા વધારનારા સાબિત થઈ શકે છે અને જો આવું થાય તો નવાય બિલકુલ નહીં જો આ એકત્ર થયેલા તમામ લોકોને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક મળી જેમાં આગામી અઠ્યાવીસ તારીખના રોજ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના યોજાનાર સંમેલનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને કઈ રીતે કાર્યક્રમ સફળ થાય તે માટેની રણનીતિ અને ચર્ચા કરવામાં આવી એ સિવાય આગામી ત્રીસમી તારીખે કીમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક દિવસીય ધરણાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંપ્રાટ પ્રવાહમાં ગુજરાત રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઉદભવી છે પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે જે અભદ્ર પીણીઓ કરી છે ભાઈ બહેનો માટેની તેને અમે વખોડીએ છીએ એને વખડવા માટે અત્ર અમે ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં આ પુરુષોત્તમ રૂપાલાને કઈ રીતે જવાબ આપવો અને રાજપૂત સમાજની અસ્મિતા બચાવવા માટે શું કરવું એના આયોજન માટે અત્ર ભેગા થયા હતા શું રણનીતિ રણનીતિમાં અમારી જે સંકલન સમિતિ છે બાણું મંદરોની એ સંકલન સમિતિ જે નિર્ણય કરે એની સાથે અને દક્ષિણ ગુજરાતની અંદર અમારા તેર બંદરો છે એ તેર બંદર સંકલન સમિતિએ નક્કી કર્યું છે અઠ્ઠાવીસ તારીખે બારડોલીની અંદર રાજપૂત સમાજનું વિશાળ સંમેલન બોલાવવું એની અંદર ગામે ગામથી માણસોને ત્યાં હાજર કરવા એની રણનીતિ બનાવી છે